गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। आज आप भणीशू भाविक अक्षर लेखन भाग बे सीनियर के जी टू। काले आप करू थू ने एज है, आज गुजराती विषय है। तो ये पहला आप प्रार्थना करी लीए। बदा हाथ जोड़जो, हाथ जोड़ी आँखों बंद। पीला मोरला नी पास बैठा सारे दाजो ने आपे विद्या केरु दान, माता सारे दाजो ने हम बारकड़ा घेला, अमे भणिए वेला वेला, अमने भणता आनंद थाय, माता सारे दाजो ने पीला मोरला नी पास बैठा सारे दाजो ने। ओम शांति शांति शांति। चलो पती गई ने प्रार्थना, हवे आपणे चालू करीशू भणवानुं। सो बधाए बुक काढजो हो, आजे आपणे रंग पूरीशू ने। तो तमे रंग लाया छो ने, हे ना होय तो भय ना होय ने, ए चाले बराबर ने। तो रंग लेजो, पेन्सिल रबर बधुं साथे लईने બેસજો। આપણે કરાવીએ ત્યારે આપણે લેવા જઈએ તો આપણું બગડી જાય, ટાઈમ બગડે ને, એટલે મમ્મીને કહેવાનું જ્યારે બી વિડીયો કરાવે, ટીચર આવે ત્યારે મને બુક આપી દેજે, કલર પેન્સિલ બધું આપજે, જેથી જે કરાવે ને એ અમે કરીએ, બરાબર ને। ચાલો આગળ કરશું। ચાલો બધાએ ચોપડી ફૂલજો, જો કાલે આ કર્યું હતું, આપણે કર્યું હતું ને કે હરોળમાં જુદો પડતો મૂળાક્ષર સુધી ગોળ કરો, જોયું હતું ને આવું, સરખા હોય એક કરતાં વધારે એના પર ગોળ કરવાનું નહીં, પણ જે એક જ આપેલું હોય એના પર ગોળ કરવાનું, કર્યું હતું ને આપણે, ફરીથી આ એકવાર નોટમાં પણ કરાવીશું, બરાબર। ચલો આ બાજુ પણ આપણે નવો પ્રશ્ન કાલ કર્યો હતો, કરો તો ને, બે અક્ષર મૂળાક્ષરો ખાનામાં આપેલા છે, એના જેવા સામે લાઇનમાં આંગળી મૂકીને જોવાના, અને આ બે જે અક્ષર હોય એને સુધી એના ઉપર જ ગોળ કરવાનું, બીજા બધા ઉપર ગોળ કરીએ તો આપણું આખું ખોટું પડે ને, ખોટું હે ને, એટલે આ એવું નહીં કરવાનું, બરાબર। ચલો હવે આપણે એની નીચેનો બીજો જે પ્રશ્ન હતો કાલે એ બાકી રાખ્યો હતો ને, એમાં શું છે, મૂળાક્ષર ઓળખો વાંચો અને રંગ પૂરો। તો આજે આપણે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે, બરાબર ને। તો તમારી પાસે રંગ છે ને, જો ના હોય તો કકરાટ કરશો નહીં, મમ્મીને કહેવાનો કે તું પછી અમને કરાવી દેજે, બરાબર ને, પણ કકરાટ કરવાનો નહીં, કોકની પાસે કલર ના હોય હોય ને, એટલે શું કરવાનું, કકરાટ નહીં કરવાનું, મમ્મી પછી આપણને કરાવી દે, ત્યાં સુધી આપણે શું કરવાનું, મમ્મીને કહેવાનું કે નોટમાં અક્ષર લખી આપતો, અમે પેન્સિલથી રંગ પૂરી લઈએ। જુઓ હવે આ રંગ કયો છે ખબર છે, લાલ, કયો છે, લાલ, બરાબર। તો આપણે બે કે ત્રણ જ અક્ષરમાં એક જ સરખા રંગ પૂરીશું, એટલે શું થાય, આપણે એટલા કલર પણ ઓળખી જઈએ અને આપણને ભૂલ પણ ના પડે, બરાબર। તો આપણે પહેલો રંગ લેશું લાલ, પહેલો છે શું, કયો અક્ષર છે, ર છે, ર છે, આ કક્કાના અક્ષર છે, શું છે, આ કક્કાના બધા મૂળાક્ષરો છે, એમાં આપણે એક એક કરતા રંગ પૂરવાના છે, પણ બહુ જ શાંતિથી પૂરવાનું, ઉતાવળ કરવાનો નહીં, આમાં રંગ પૂરીએ એટલે જ્યારે આપણે ચિત્રનો પીડીએફ આવે, ચિત્ર કરાવીએ ત્યારે તમને એમાં પણ રંગ પૂરતા આવડી જાય ને, એટલે ધીમે ધીમે પૂરજો, બને ત્યાં સુધી બહાર ના જાય એવું ધ્યાન રાખવાનું, બરાબર ને। ચલો આપણે પૂરીશું, તો પહેલો કલર કયો લીધો છે, મેં લાલ લીધો છે ને, તો એ તમારે કલર ઉઠાવવાનો નહીં, બને ત્યાં સુધી ધીમે 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 જેવો આકાર આપ્યો છે એમ આગળ જતું જવાનું, બરાબર ને। ચલો પૂરીશું, ચલો તારે ધ્યાન રાખજો, હં બહાર ના જાય, બહાર જાય તો રબરનો ઉપયોગ કરશો નહીં, કારણ કે આ પેન્સિલ નથી, ચોક્યા કલર છે, એનાથી શું થાય, કલર બહાર ફેલાઈ જાય, એટલે ધીમે ધીમે તમે રંગ પૂરજો, પૂરશો એટલે તમને આવડી જશે, ધ્યાન રાખવું પડે ખાલી,
પછી એવું હોય ને તો નોટમાં પ્રેક્ટિસ કરવાની, એટલે તમને કલર પૂરતા આવડી જાય. બરાબર ને? ચલો પૂરીશું કલર. જોજો હો, જો કેવી ગાડી જાય છે. લીટા નહીં કરવાના, એક જ ધાર્યું પૂરવાનું. આડીલા આપણે આડું પૂર્યું તો બધું આડું જ કરીને કરવાનું. પછી વચ્ચે આડું પૂર્યા પછી તમે ઊભું જાઓ ને એવું નહીં કરવાનું. જેમ જેમ આગળ જઈએ એમ આપણે કલર પણ આગળ જતો જાય અને અક્ષરમાં રંગ પૂરાતો જાય જાય ને. જોજો આમ 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 કરતું જવાનું, ક્યાંય ધોળું રહે નહીં. બરાબર? જ્યાં ધોળું રહે ને પછી ટમ સે ટચ કરી દેવાનું, એમાં અંદર ફરીથી આપણે કલર ફેરવી દેવાનો. બરાબર? જુઓ હવે આમ પૂરતું જ જવાનું. આડું કરીએ એટલે આડું જ થવું જોઈએ, ઊભું નહીં કરવાનું. જરૂર પડે તો જ એને ઊભી સે ફેરવાની, પણ જ્યાં સુધી જેવો આકાર છે એવું જ પૂરવાનું. બને તો આવડે ને, તો જે લાઇનિંગ ધારી છે ને એની ધારીથી પહેલાં આખી આમ લાઇન કરી દો ને તો પણ ચાલે, જેથી આપણો કલર બહાર જાય નહીં. જુઓ પછી શું કલર પૂરવા ફટાફટ આપણે પૂરી શકીએ, પૂરી શકીએ ને. જુઓ હવે આમ 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 કરી નાખીએ, આપણે ધારી કરી નાખીએ એટલે એટલામાં કલર પૂરતા આપણને વાર લાગે નહીં. બરાબર ને? ચલો હવે કરવા માંડી. શું કર્યું? જોજો હો, પછી સેજ સેજ થોડું રહે ને એટલે શું કરવાનું, ફરીથી એકવાર કલર એની પર મૂકી ઘસી નાખવાનું, આમ આમ કરી નાખવાનું, એટલે જે થોડું હોય ને એ જતું રહે. બરાબર? બધું એક સરખું થઈ જાય, થઈ જાય ને. ચલો જુઓ કર્યું ને. તમે જોતા જજો, કરતા જજો, પણ પેન કલર ઉઠાવશો નહીં, જરૂર પડે ત્યારે જ કલર ઉઠાવવાનો. જોયું? પછી જ્યાં ધોળું રહે એટલે કરતું જવાનું, એટલે આપણું પૂરું થઈ જાય. જુઓ થયું. જુઓ હવે ક્યાંક ધોળું રહ્યું હોય તો શું કરીશું, આપણે ફરીથી એને કરી લઈશું. થઈ ગયું? જો જ્યાં જ્યાં આપણને સેજ સેજ ધોળું દેખાય છે પણ ધ્યાન રાખીને કરવાનું, બને ત્યાં સુધી ઓછું બગડવું જોઈએ, બગડવું જ ના જોઈએ બને ત્યાં સુધી. સેજ કલર બહાર જાય પણ ધ્યાન રાખવાનું. બરાબર? પછી શું કરવાનું, આ તમારે હોય ને એમાં હાથ નહીં ફેરવાનો, આમ કરી દેવાનું. ફૂટફટી હોય તો ઠીક છે, નહીં તો શું કરવાનું, આમ ગમે તે સાધન હોય ને તે આમ કરી દો, એટલે જે ઓલા રૂછડા થયા હોય ને એ બધા નીકળી જાય, એકદમ ચોખ્ખું થઈ જાય. બરાબર? પણ હાથ ફેરવાનો નહીં. કલર પૂર્યા પછી આપણે હાથ ફેરવીએ ને તેનો રંગ થોડો કાળો પડી જાય ને, હાથનો મેલ થઈ જાય, હાથમાં પરસેવો હોય એટલે કલર પર ચોંટી જાય. બરાબર? ચલો હવે આપણો લાલ રંગ પૂરો થઈ ગયો, હવે આપણે શું લેશું, લીલો લેશું. આને કહેવાય લીલો રંગ. કહેવાય લીલો રંગ? હે બધા જોજો હં. બરાબર? કે આ લીલો પાનનો રંગ લીલો હોય, પોપટનો રંગ લીલો હોય, મરચાંનો રંગ લીલો હોય હોય ને, તો આપણે એ રંગ લેવાનો છે. એવી રીતે યાદ રાખશો ને તો તમને કલર યાદ રહી જશે. ચલો પૂરીશું. જુઓ પહેલાં આપણે શું કરવાનું, લાઇનિંગ કરી દઈશું. આમ અંદર અંદર અંદરના ભાગમાં લાઇનિંગ કરવાની, બહારના ભાગમાં નહીં. આમ લાઇનિંગ કરી દઈએ એટલે આપણો કલર બહાર જાય નહીં. જુઓ આમ કરી દેવાના, આખામાં લાઇનિંગ ગોળ અક્ષરમાં કરી દેવાની. આમ આમ ગોળ કરતું જવાનું અને પછી જ્યારે કલર પૂરશો ને એટલે તમારો બહાર જશે નહીં. જુઓ છે, થયું ને? જો આવી રીતે આખામાં કરી નાખવાનું અને પછી તમે અંદર કલર પૂરજો, એટલે તમને આની પ્રેક્ટિસ થઈ જાય. જ્યારે ચિત્ર આવે ને ત્યારે તમે આ રીતે કરી શકો. બરાબર ને? ચલો જો થયું, મેં કરી નાખી લાઇનિંગ. હવે હું અંદર જો પૂરવા માંડીશ એટલે ફટાફટ પૂરી જાય, આપણે બહુ જોવું ના પડે. પછી સહેજ રહી જાય, મેં કીધું છે ને કે સહેજ કલર બાકી રહી જાય થોડું થોડું અંદર, પછી કલર આપણે એના પર ફરીથી એકવાર કરી દેવાનું, એટલે શું થાય, કલર પૂરી જાય. જુઓ થયું ને, જોયું કેવું સહેલું પડ્યું, પડ્યું ને સહેલું. લાઇનિંગ કરેલી હતી એટલે આમાં કેવો અક્ષરમાં તરત રંગ પૂરાઈ ગયો. તો તમારે પણ એવું જ કરવાનું, લાઇનિંગ કરો ત્યારે ધીમે ધીમે કરવાનું, ઉતાવળ કરવાની નહીં, કારણ કે કલર હોય ને તરત બહાર જતો રહે. બરાબર? જુઓ થઈ ગયું ને, જો વાર લાગી
એટલે આપણે હવે પહેલેથી જ લાઇનિંગ કરીશું અને પછી રંગ પૂરીશું. બરાબર, જો હવે જ્યાં થોડું થોડું સહેજ સહેજ લાગે ત્યાં આપણે શું કરીશું, આમાં આમ કરીને કલર કરી લેશું, એટલે આપણા અક્ષરમાં એ બીજ સરસ કલર પૂરાઈ જાય. જુઓ થઈ ગયું. જો હવે હું ફરી ત્યાં આમ કરી નાખી દીધી, જો ઉપર રૂછડા થયો ને જતા રહે. બરાબર, હવે શું આવ્યો, ગ. શું આવ્યો, ગ છે ને, આ ગ, ગ ગણપતિનો ગ, એમાં આપણે રંગ પૂરીશું પીળો. આ કયો રંગ છે, પીળો. બરાબર ને, પીળો રંગ ઓળખો છો તમે, ફુગ્ગા હોય છે ને, લાલ પીળા બધા ફુગ્ગા હોય ને, પીળો રંગ. ચલો પૂરીશું, જોજો હું ધારી કરીશું, ના કર્યું તું એવું જ કરવાનું છે. બધામાં સરખી જ રીતે કલર પૂરવાનું છે, એક જ રીતે કલર પૂરવાની આદત પડી જશે ને એટલે તમને વાર નહીં લાગે અને ચિત્રમાં પણ તમને સારું આવડી જશે. જોયું, હા, ધારીએ ધારીએ અંદરના ભાગમાં કલર કરતું જવાનું. થઈ ગયું, હવે હું પૂરવા માંડીશ, જોજો. થયું, જો કેવું પૂરાવા માંડે ને ફટાફટ ફટાફટ. હે, જો થવા માંડ્યું, જો ગનો આકાર થઈ ગયો. હવે જ્યાં થોડું થોડું લાગે ત્યાં શું કરીશું, આપણે ફરીથી કલર કરીશું એના ઉપર, એટલે જ્યાં થોડું થોડું દેખાય એ બધું જતું રહે. જોયું, ચલો હવે આમાં ગની જે પાછળ લીટી આવે ને એમાં રંગ પૂરીશું. જોયું, જો થયું, તમને આવડે છે ભાઈ, હે આવડે છે, તમારે પણ આવું કરવાનું. મમ્મીને કહેવાનું એક અક્ષર લખી આપ, ગમે તે એક અક્ષર તું લખી આપ, એટલે અમે નોટમાં એની પ્રેક્ટિસ કરીશું. બરાબર ને, ગમે તે નોટ, નોટ ના હોય ને કોરી તો શું કરવાનું, લીટીવાળીમાં ચાલે, ચાલે ને, શીખવા માટે તો ચાલે, આવડી જાય પછી લાવવાની. બરાબર ને, જો થઈ ગયું, આપણે ત્રણે ત્રણ અક્ષર થઈ ગયા, ર મ અને ગ થઈ ગયા ને, તો હવે આપણે શું કરીશું, કરવો છે ને હજી એક બે અક્ષર કરાવું, હે પછી આપણે આગળ ભણીશું. જો એક બે અક્ષર હું તમને જાતે કરવા આપીશ, તમે કરશો ને જાતે, હે તમારી જાતે કરવાનું. બરાબર, એટલે તમને આવડી જાય. હવે જુઓ, આપણે ઉપર ત્રણ રંગ લીધા છે, એ જ રંગ આપણે લઈશું ફરીથી, પણ કેવું આગું પાછું, એક જ લાઇનમાં એક જ સરખા રંગ નહીં એટલે અલગ પડી જાય ને. એટલે હવે જુઓ, પહેલાં આપણે અહીંયા લાલ લીધો હતો ને, તો હવે અહીંયા આપણે શું લઈ લઈશું, ફરીથી પીળો લેશું. ચલો તારે આ જ રંગ આપણે લઈશું ફરીથી પીળો રંગ. હવે લાઇનિંગ કરીશું તો સૌથી પહેલાં શું કરીશું, આમ કરીને ગોળ કરી દઈશું અને પછી નાની નાની જે કિનારી હોય ને ધારી, ત્યાંથી આપણે ગોળ ફરતા જશું. જોયું, થઈ ગયું, હવે પૂરવા માંડીશું એટલે તરત પૂરાઈ જાય. દેખાય છે ને તમને, હા, ધ્યાન રાખજો, હો કલર પણ શીખવા જરૂરી છે, ભણીએ ને એની સાથે આપણને થોડું ઘણું ડ્રોઈંગ પણ આવડવું જોઈએ. થોડું ઘણું ચિત્ર આપણને આવડે ને તો આપણને બધું આવડે, આવડે ને, ફક્ત એકલું ભણવામાં હોશિયાર હોઈએ પછી આમાં આપણે ધીમા પડી જઈએ, થઈએ ને, એટલે બધું શીખવાનું, શું કરવાનું, બધું શીખવાનું, આપણે બધામાં હોશિયાર થવાનું. એટલે જ્યારે બી પરીક્ષા લે ત્યારે આપણને ચિત્રમાં માર્ક્સ ઓછા આવે નહીં, કેમ કે એની પ્રેક્ટિસ કરી હોય અને આપણે એની આપણે મહેનત કરી હોય થોડી, એકલા ભણવાની પાછળ એટલી મહેનત નથી કરવાની, આમાં પણ આપણે થોડી ઘણી કરવી પડે જેથી આપણને બધું જ આવડી જાય. આવડી જાય ને, જો વાર લાગી મને નમા રંગ પૂરતા, હે ના લાગી ને, બસ તમારે પણ ધારી જે કિનારીઓ હોય ને અક્ષરની એમાં અંદરના ભાગથી રંગ પૂરવાનો છે. બરાબર, જો ન પણ થઈ ગયો, થઈ ગયો ને, હવે આપણે લેશું, કયો લેશું બોલો, આપણે લાલ લેશું કે પછી લીલો લેશું, હે
આપણે અક્ષર થોડોક જુદા પડે, એકબીજાને અડી ના જાય એટલે એવા રંગ પૂરીશું. જુઓ હવે આપણે લાલ લેશું, ઉપર લીલો છે ને એટલે એનાથી જુદો પડી જાય એટલે તરત દેખાઈ જાય. આપણે લાલ કરીશું. જુઓ આમ ધારી કરવાની, પછી આમ એનો આકાર જેવો છે એવા જ આકારમાં સ પર અંદર લાઇનિંગ કરીશું. ચલો કરી જોજો. હં, તમારે પણ આવું જ કરવાનું, અંદરના ભાગમાં કરજો એટલે કલર જલ્દી પૂરાઈ જશે. જોતા જજો. ચલો કેવી રીતે પૂરજો ને એ તમારે જોવાનું છે. પછી આડેધડ લીટા કરવાના નહીં, લાઈને કલર પૂરતા કેટલી વાર એવું નહીં, કલર પણ એક જરૂરી છે કે આપણને આ પણ આવડવું જોઈએ. ક્યારે આપણે મોટા થઈએ તો આપણને આટલું પણ ના આવડે તો લોકો શું કહે, શું ભણ્યું, નકરું ભણવાનું જ આવડે છે એવું કહે ને. બધું શીખવું પડે પડે ને, એટલે કલર પણ પૂરતા શીખી જવાનું અને દોરતા પણ શીખી જવાનું. ચિત્ર આવશે ને ત્યારે આપણે ચિત્ર દોરાવશું એટલે તમને દોરતા પણ આવડી જશે, બરાબર ને. ચલો ફટાફટ આપણે કરી લઈએ. જો લાઇનિંગ કર્યા પછી કલર જલ્દી પૂરાય છે ને, કેમ કે એટલામાં આપણે ફટાફટ રંગ પૂરી શકીએ. ચલો પછી જ્યાં બાકી રહે એવી રીતે ફરીથી કલર કરી લઈશું. થયું? જોતા રહેજો. કલરમાં જ આપણે બહુ ટાઈમ જાય, કલર પૂરી એટલે બહુ ટાઈમ જાય ને, કેમ અક્ષર આપણે વધારે છે છે ને. જો હવે જ્યાં જ્યાં દોરું રહી જાય ત્યાં આપણે કલર કરતા જશું, બરાબર. ચલો થઈ જવાયો સમા રંગ, બરાબર ને. આ સસલાનો સ છે. થઈ ગયો ને. ચલો હવે કરો જર. બસ હવે એક જ કરાઈશ રંગ પૂરવામાં. નીચેના જે બે છે ને વ અને દ એ જાતે કરશો ને. હે ને, આ ટોપી છે, આ ટોપીમાં પણ રંગ જાતે પૂરજો. આપણે લીલો પીળો પૂરો કરીએ ને તો ચાલે, ટોપી સરસ જ લાગે, બરાબર. એટલે આમાં પણ તમારે આમાં બેમાં જાતે કરવાનો અને ટોપીમાં પણ જાતે રંગ પૂરવાનો છે. હવે હું એકમાં જ રંગ પૂરાઈશ, પછી આપણે થોડુંક ભણાવીને બીજું. હે ચલો, ત્યારે હવે રહ્યો રંગ કયો, લીલો રહ્યો ને, લીલો રંગ. તો આ લીલો રંગ છે એ આપણે જમાં પૂરી દઈશું. આ જ જમરૂકનો જ છે. જુઓ આપણે કરીશું પહેલેથી લાઇનિંગ. જુઓ થયું, ધીમે ધીમે કરતા જશું અને લાઇનિંગ પૂરી થઈ જશે. જુઓ થયું. ચલો હવે ફટાફટ ફટાફટ આપણે પૂરી લઈએ. જોજો હું. ચલો ફટાફટ 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 કરીશું. જોયું મેં કેટલી સ્પીડમાં કર્યું. લાઇનિંગ દોર્યા પછી બહુ ઇઝી પડે છે, બહુ સહેલું પડે છે, પડે છે ને. આપણે એટલામાં રંગ પૂરી લઈએ એટલે ફટાફટ થઈ જાય, પછી ધારી આવીએ એટલે થોડું ધીમે ધીમે કરીએ એટલે આપણો રંગ પણ બહાર ના જાય અને આપણો જલ્દીથી અક્ષરમાં રંગ પૂરાઈ જાય, બરાબર. જોયું? જોયું જોયું ને તમે કે આ બધા અક્ષર અલગ પડી ગયા. બે એક સરખા હોય તો કેવું લાગે, આ જુદું જુદું છે તો કેવું સરસ લાગે છે, લાગે છે ને સરસ. જુઓ હવે વ અને દ અને આ જે ટોપી છે એમાં તમારે જાતે રંગ પૂરવાનો છો. આ જ રીતે જેમ મેં આવી રીતે અલગ અલગ રંગ કર્યા છે ને ત્રણ રંગોમાંથી, તો તમારે પણ અહીંયા એવું જ કરવાનું છે. હવે અહીંયા આપણે શું કરવાનું, તમારે હું લીટી કરી આપું, તમે એ રંગ પૂરજો, બરાબર. કયો છે આમાં લીલો કરી નાખજો, બરાબર. હવે અહીંયા પાછળ કયો કરશો તમે, આ પીળો કરી નાખજો, બરાબર. હવે આ ટોપીમાં પણ લીલો પીળો કરીશું ને, બરાબર. તો શું કરવાનું જો, એકમાં અહીંયા લીલો કરીશું, પછી પીળો કરીશું અને પછી
लीलो करीशुं। अहींया ऊपरना भागमां आपणे लीलो करी नाखीशुं अने नीचेना भागमां आपणे पीळो करी नाखीशुं। थयुं ने? थयुं? જુઓ, હવે આટલું તમારે હોમવર્કમાં કરવાનું લિસન તમારું આ ત્રણેય ચિત્રમાં રંગ પૂરવાના બે અક્ષર છે અને એક ટોપી છે, બરાબર? એમાં કરશો ને તમે? જુઓ, હવે આપણે પાછળ સહેજ જોઈ લઈએ કે પાછળ શું છે। આપણે રંગ પૂરવામાં ટાઈમ ગયો ને આજે, હે, પણ આ પણ શીખવું પડે, બરાબર? ચલો, આ શું છે ખબર છે તમને? આપણે જે કક્કો બોલ્યા હતા ને, કક્કો, એના જ અક્ષર છે, બરાબર? તો આપણે ખાલી લખીશું નહીં, આજે ખાલી આટલા શબ્દ તમને હું બોલાવી દઉં, બરાબર? એટલે તમને ખબર પડે કે જ્યારે કક્કો આવડે ને ત્યારે આપણને આ શબ્દ પણ વાંચતા આવડે। ચલો, આપણે કરીશું શું છે, ફક્ત આપણે આજે ખાલી બોલીશું ને વાંચીશું જ, તે લખીશું નહીં, બરાબર? તો શું છે, શબ્દો વાંચો, મહાવરો કરો અને લખો, પણ આજ નહીં લખીએ આપણે, બરાબર? ફરીથી જ્યારે આપણે ગુજરાતીનું આવે ને ત્યારે કરીશું, અત્યારે ફક્ત હું તમને વાંચીને બતાવું, તમારે મારી સાથે બોલવાનું છે, બરાબર? નહીં વાર લાગે, હા, ફટાફટ કરીશું આપણે। શું છે, મ ગ છે, મ ગ એવું વાંચવાનું, પછી શું છે, જ ન, બરાબર? પછી શું છે, ર ન, પછી આ ર સ, પછી શું છે, ર દ, બરાબર ને? પછી શું છે, વ ન, પછી શું છે, વ સ, પછી જ વ, બસ જો આવી રીતે વાંચીએ ને તો શું થાય, આપણને કકાના અક્ષર વાંચતા પણ આવડી જાય। ચલો બોલીશું નીચે, જ સ મ ન ર ગ ર જ વ ર ન સ દ મ, પછી શું છે, ન ર। તો આપણે શું કર્યું કહેવાય, વાંચ્યું કહેવાય, કહેવાય ને? જો તમે કક્કો બરોબર રેડી કરી દેશો ને, કક્કો અને સ્વરો, તો તમને આ બધું બહુ જલ્દીથી આવડી જશે। એટલે તમારે લેસનમાં કલર પણ પૂરવાનો અને કક્કો અને સ્વરો પણ બોલવાના હોય તે અને લખતા આવડે એને લખવાના હોય તે, અને ના આવડતા હોય તો મમ્મી શું કહેવાનું, જોડે બેસીને મને કક્કો ફટાફટ કરાય તો જ મને વાંચતા આવડશે, બરાબર ને? ચલો, આજે આપણું આટલું પૂરું થઈ ગયું, હવે આપણે કાલે કરીશું, બાય।